14 આગળ કે 12 વાગો આવ્યા વગાડી દો. હવે જે હકીકત છે અત્યારની, સે મને હું બહુ દુખી છું અને મારું જીવન મને બહુ દુખી દુખી લાગતું હોય. હવે આ ભાઈ આવે એ મારે હકીકત જોઈએ કે તમે તો બહુ સુખી છો. હા, હકીકત એની ઈચ્છે પણ જોવાની દ્રષ્ટિ અલગ છે. હા, કઈ ફિલ્ટરમાંથી એ જોયે છે, કઈ ફિલ્ટરમાંથી હું મારા જીવનને જોઉં છું. આ ફિલ્ટરને સાયન્સે નામ આપ્યું પેરેડેમ. આ સેલારકાભાઈ છે નહીં, બાકી આ બધા પ્રશ્ન એમના હતા ગઈ વખતે. મેની યર્સ અગો લાઈવ્સ વર સિમ્પલ. હજી એ તમે ગામડાને માણસને પૂછી લ્યો તો એમ કહેશે કે 20-25 વર્ષ પહેલા હા બહુ જીવન બહુ શાંતિ હતું, કંઈ બહુ ભાગદોડ નહોતું, કંઈ નહોતું. અત્યારે બધું જીવનમાં ઉથલ પાથલ થઈ ગયું છે. તો મેની યર્સ અગો લાઈવ્સ વર સિમ્પલ, પીપલ પ્લાન્ટેડ ટ્રીઝ સીડ, સોરી પીપલ પ્લાન્ટેડ સીડ્સ. એટલે આપણે બીજ વાવીએ, 3-4 મહિને ફસલ ઉગશે ત્યારે કાપશું, ફસલ વેચશું, થોડું ઘરમાં રાખશું. આ જીવન હતું, કઈ બહુ ભાગદોડ નથી, કઈ બહુ વિચારવાનું નથી. હા, મારી પાસે તમારી પાસે ડુંગળી છે, મારી પાસે બટાકા છે, બે બટાકા તમને આપું ને બે ડુંગળી તમે મને આપો, આમ જીવન ચાલતું હતું. અત્યારનું જીવન બદલાઈ ગયું છે. હવે હું કહું કે જ્યારે હું બે બટાકા તમને આપતો હતો અને બે ડુંગળી તમે મને આપો, ત્યારની મેડિટેશન ટેકનિક અત્યારે કામમાં આવે હું માની ન શકું. હા, પીપલ હન્ટેડ વાઇલ્ડ ગેમ એન્ડ જનરલી ટુક કેર ઓફ ધેર નેસેસિટીઝ. આજની જરૂરિયાત શું છે, જીવન શું હતું, આજની મારી જરૂરિયાત શું છે, ભૂખ લાગે છે તો કંઈક એનું નિરાકરણ કરું. હા, જે લોકો નોનવેજ ખાતા હતા એ શિકાર કરવા જતા હતા. હા, પણ એની એક નેસેસિટી હતી, એક અત્યારની જરૂરિયાત હતી. હા, આ ક્ષણની હકીકત હતી. અત્યારે આ ક્ષણની હકીકતમાં તો કોઈ જીવતું જ નથી. તો એ વખતનું જીવન ઓલવેઝ કનેક્ટેડ વિથ કરંટ રિયાલિટી, એમાં ઇમેજિનેશન નહોતું. હા, અત્યારની હકીકત બપોરે ભૂખ લાગવાની છે તો જઈને માછલા પકડી આવું, એ હકીકત હતું. હા, તો એ 2500 વર્ષ પહેલાનું જીવન જે આ પ્રમાણનું હતું, ઇટ વોઝ ઓલવેઝ રિલેટેડ ટુ કરંટ રિયાલિટી. આજે આપણે નેસેસિટીઝમાં કેટલો ટાઈમ બગાડીએ છે. હા, કોઈ નેસેસિટીઝ તો બધાની ક્યારની પૂરી થઈ ગઈ છે. હા, જે જરૂરિયાત છે તો ક્યારની પૂરી થઈ જાય છે. એટલે કરંટ હકીકતમાં આપણે રહેવા માટેની આપણી કોઈ રીતે રહી જ નથી શકતું. એ બહુ જ બોરિંગ લાગે. હું કહું કે બપોરે હવે જમવાનું છે અને જરાક ક્યાંકથી આપણે 2-4 ટમેટા લઈ આવીએ ને 2-4 આ લઈ આવીએ, હા, તો તમને બહુ બોરિંગ લાગશે. હું કહું કે આ બિલ્ડિંગ બનાવવાનું છે, આશ્રમ બનાવવાનું છે ફર્સ્ટ ક્લાસ, એનું આર્કિટેક્ટને બોલાવીએ ને અહીંયા આપણે આમ કરીએ, અહીંયા જેપનીઝ ગાર્ડન કરીએ ને અહીંયા કરીએ, આ હા, તમને એમ લાગશે કે આ કંઈક કર્યું, કંઈક સર્જનાત્મક થયું. તો આજે શ્રમ અહીંયા થાય છે, કરંટ હકીકત જોડે રહેવાની એક કોશિશ છે. તે વખતે પ્રોબ્લેમ્સ કેવા હતા? જ્યારે આપણે કરંટ હકીકતો જોડે રહેતા હતા તે વખતે પ્રોબ્લેમ્સ, નાના નાના પ્રોબ્લેમ્સ આવે લોકોને તો કોને પૂછવા જાય? અ પ્રોબ્લેમ મેન્ટ ટેકિંગ એડવાઇસ ફ્રોમ એલ્ડર્સ. હા, મારા મોટા ભાઈને પૂછવું, બાપ દાદાઓને પૂછવું. આજે કોને પૂછવા જાઓ? એક્સપર્ટ. હા, આનું મગજ જરા ઠેકાણે નથી, જરાક MD ઇન સાયકિયાટ્રી પાસે જઈ આવીએ. એક્સપર્ટ ને પૂછવા જાય. એક્સપર્ટ છે નો સુરંગ નો એક્સપર્ટ. અ પ્રોબ્લેમ મેન્ટ ટેકિંગ એડવાઇસ ફ્રોમ એલ્ડર્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સ, ગ્રેન્ડ અંકલ્સ. હા, બધા મોટા વડીલો જેને આપણે કહીએ. ઇન ધી ઓલ્ડ ડેઝ દીઝ એલ્ડર્સ વર ધી એક્સપર્ટ્સ. એ જમાનામાં એ લોકો એક્સપર્ટ ગણાતા હતા. આજે એક્સપર્ટની ટર્મિનોલોજી બદલાઈ ગઈ છે. ધેન કેમ સોફિસ્ટિકેશન. સોફિસ્ટિકેશન ને શું કહેશું આપણે? એક આધુનિકરણ. હા, એક આધુનિકરણ ને છેલ્લા 50-100 વર્ષમાં તો આમ શું જબરજસ્ત આધુનિકરણ માનવું પડે. આ માણસની જાતને માનવું પડે શું એને કરી નાખ્યું છે.
ઇન ધ સ્પેશિયલી ઇન ધ લેટર હાફ ઓફ ધ 20th સેન્ચુરી. આ જે યુગ 99 છેલ્લું વર્ષમાં આપણે છીએ, આ 100 વર્ષના, તો આ છેલ્લા 50 વર્ષમાં જે આપણે આધુનિકરણ કર્યું છે, જે સોફિસ્ટિકેશન કર્યું છે, જે એક્સપર્ટીઝ, હા, એક એક વસ્તુની ઇન્ફોર્મેશન જે આપણે ભેગું કર્યું છે, અદ્ભુત છે. ક્લાસિફાઈંગ, પુટિંગ ઇન ઓર્ડર, આપણે કોમ્પ્યુટરમાં શું કહે, વસ્તુને ક્લાસમાં મૂકીએ, એને ઓર્ડરમાં મૂકીએ, હા, એને એફિશિયન્સીમાં મૂકીએ, આ બધું, હા, આ લોકો, આ જે લોકો કરી શકે એ એક્સપર્ટ્સ, જેનામાં કોમન સેન્સ છે એ એક્સપર્ટ્સ નહીં. કોમન સેન્સ એટલે સામાન્ય બુદ્ધિ. આપણે લેબલિંગના એક્સપર્ટ્સ બની ગયા કે આ ઝાડ છે, હા, આ ઝાડ આ ટાઈપનું છે, એની નેચર આ ટાઈપની છે, એની જીનસ આ ટાઈપની છે, હા, એનું ઓર્ડર આ ટાઈપનું છે, એના ક્વોલિટીઝ આ ટાઈપની છે, એનાથી આ કાઢશો તો આ ટાઈપનું છે. લેબલિંગના એક્સપર્ટ્સ બની ગયા. This gave rise to a new class of people, the new experts. The ones with degrees. જેનામાં ડિગ્રીઝ, કોમન સેન્સ નહીં, સામાન્ય બુદ્ધિ નહીં, ડિગ્રીઝ. એટલે આપણે કહીએ કે જરાક છોકરાઓની કેમ્પ કરીએ, પહેલા સામાન્ય બુદ્ધિ આપે પછી ડિગ્રી લેવા જાય, બરાબર છે. ધ વન્સ વિથ બિગ ડેસ્ક, ફર્સ્ટ ક્લાસ ટેબલ, બરાબર, નામ મામ દિવાલ ઉપર, બારણા ઉપર ચડાવેલું હોય, આને એક્સપર્ટ. હા, કેવું ફર્સ્ટ ક્લાસ એનો દરવાજો છે, માણસ અંદર બરાબર મારો પ્રોબ્લમનો નિરાકાર કરશે. એવું નથી, આપણા ગુરુઓ પણ આમ, તમે એના આશ્રમ જોવા જાઓ, આમ કેવું ફર્સ્ટ ક્લાસ ફસાડ હોય આશ્રમ, અંદર જાઓ, મ્યુઝિક વાગતું હોય, આમ લાગે કે મનની શાંતિ છે, ને આ બધું પરફેક્ટ, કઈ સ્વર્ગમાં તમે આવી ગયા. આ જીવનની હકીકત નથી, એક ફેન્ટસી, એક વિકલ્પ. તો બુદ્ધનો જમાનો અને આજના જમાનામાં બહુ ફરક પડી ગયો. 2500 વર્ષમાં આપણે ખૂબ કરી નાખ્યું. અને આજના જમાનામાં કોને એક્સપર્ટ ગણાય? જેને શબ્દ સરખી રીતે વાપરતા આવડે છે. જેનો શબ્દ સરખી રીતે, તમે એની પાસે જાઓ કે ભાઈ મારો મગજ દુખે છે, હા, મગજ દુખે છે, હા, તમે નાના હતા ત્યારે આ જાતનો તાવ આવેલો, બરાબર છે, તો એની ગાંઠ અહીંયા આ જગ્યાએ રહી ગઈ હશે. પણ ખાલી એટલું નહીં હોય, તમારા પિતા તમને મારતા હતા, જેને, હા, વસ્તુ મૂકતા, શબ્દને ગોઠવતા. બાકી તમે કોઈ મોટાને પૂછવા જાઓ તો એ કહેશે કે ભાઈ જરાક ત્યાં બામ લગાડી દો ને સરખું થઈ જશે, હા, પણ નહીં, એક્સપર્ટ. અને આ એક્સપર્ટ જ્યારે શબ્દ વાપરતા થઈ ગયા, ત્યારે શબ્દ આપણા જીવનનું મૂળ બની ગયું. વર્ડ્સ બિકેમ ધ રૂટ્સ ઓફ આર લાઈફ. હા, આ એક્સપર્ટ્સ શબ્દ વાપરતા થઈ ગયા, તો આપણે હવે જીવનમાં શું સમજીએ છીએ? વર્ડ્સ. વર્ડ્સ સિવાય આપણા જીવનમાં કંઈ નથી રહ્યું. હા, ઓલું ગીત છે ને ફેમસ, કે હાઉ ડુ આઈ એક્સપ્રેસ માય લવ ટુ યુ, આઈ હેવ ઓનલી વર્ડ્સ ટુ એક્સપ્રેસ માય લવ ટુ યુ. આ આપણી હાલત છે, કે પ્રેમ કોઈને કરવું હોય તો એ શબ્દ દ્વારા કરવું પડે છે. આ આપણી કરુણ હાલત આ થઈ ગઈ છે. તો અત્યારનું એજ્યુકેશન શું છે? ધી આર્ટ ઓફ યુઝિંગ વર્ડ્સ વિથ અ ડ્રામેટિક ઇફેક્ટ. આમ ફર્સ્ટ ક્લાસ બેઠા હોય પછી આમ શબ્દની રમત કરે, આમ બધા શાંતિથી બેઠા હોય તો આમ લાગે કે આ ગુરુ ફર્સ્ટ ક્લાસ છે. ખાલી શબ્દની રમત છે, અને શબ્દના થોથાઓ ને થોથાઓ ભરાઈ જાય. એક વિકલ્પમાં શિષ્ય, હા, આ જન્મને કેટલા જન્મ સુધી રહી જાય. આપણું સ્ટ્રક્ચર શબ્દથી ઘણું ઊંડું છે, આપણું જે સ્ટ્રક્ચર છે, અને શબ્દથી એને સમજવા જશું તો કંઈ નહીં સમજીએ. શબ્દથી બહુ ઓછા ભાગ આપણે સમજી શકીએ. એક બ્રેઇનનો નાનો ભાગ જ શબ્દ સમજે છે, આપણે જોશું આગળ. પણ આ શબ્દથી કેટલા આપણે ટેવાયેલા છે. જેમ મેં કીધું, સચિન આરોય ભાઈ આવ્યો રે ભૈયા, એટલે તરત મને પેપ્સી પીવાનું મન થઈ જાય છે. શબ્દ, ધ વર્ડ, હા, કઈ રીતે મૂક્યા છે. અને ગુરુઓ સારા સારા શબ્દ વાપરે, હા, યુ મસ્ટ રિઝોલ્વ કોન્ફ્લિક્ટ, દેર મસ્ટ બી અ લાઈફ ફ્રી ઓફ કોન્ફ્લિક્ટ.
ફર્સ્ટ ક્લાસ શબ્દ શાંતિ કેવી, ખાલી સાંભળીને શાંતિ આવી જાય. હા એમ કઈ આવતું હશે, સ્ટ્રક્ચર ડઝન્ટ ચેન્જ કોઈકના વર્ડ સાંભળીને, સ્ટ્રક્ચર ડઝન્ટ ચેન્જ. તો આ ગુરુઓ પણ ડ્રામેટિક યુઝ ઓફ વર્ડ્સમાં એક્સપર્ટ થઈ ગયા છે, અને આજના જમાનામાં નોનસેન્સ હેઝ રિપ્લેસ્ડ કોમન સેન્સ. હા નોનસેન્સ શું કે શું, સામાન્ય બુદ્ધિનું ઓપોઝિટ શું થાય, અસામાન્ય બુદ્ધિ. હાઉ ટુ યુઝ વર્ડ્સ, હાઉ ટુ યુઝ મેથેમેટિક્સ, રીઝનિંગ, તર્ક વિતર્ક કેમ વાપરવું, હા એમાં જ આપણું જીવન પૂરું થઈ જાય છે. જે જીવન છે એ નોન પેરામેટ્રિક છે, અને આપણે જે કોઈ કોન્સેપ્ટ, લેંગ્વેજ, વર્ડ્સ ઉભા કરીએ છીએ એ પેરામેટ્રિક છે. સમજાવું, લાઈફ ઇઝ નોન પેરામેટ્રિક. વોટ એવર વર્ડ્સ, કોન્સેપ્ટ એન્ડ આઈડિયાઝ વી યુઝ ટુ અન્ડરસ્ટેન્ડ લાઈફ આર ઓલવેઝ વિધિન અ સર્ટન પેરામીટર. આગળ આપણે કેઓસ સમજશું, શું કેઓસ છે. જીવનમાં ક્યાંય સીધી લીટી નથી. આપણું બ્રેન એવું છે કે એને સીધી લીટી જોતા નથી આવડતું, છતાંય આપણે સીધી લીટી જોઈ શકીએ છીએ. આપણે એવું કોન્સેપ્ટ બનાવી લીધું છે. આ પકડાય છું શું કહું છું, કેટલા આપણે ગાઢ જકડાયેલા છે આ સ્ટ્રક્ચરની અંદર. 2 and 2 never makes 4 in nature. 2 and 2 = 4 થાતું જ નથી, છતાંય આપણા વ્યવહાર માટે આપણે 2 and 2 = 4. તો જે લાઈફ છે ત્યાં કોઈ જાતની બાઉન્ડ્રી નથી, એક કેઓટિક સ્ટ્રક્ચર છે લાઈફ. હા એક અરાજકતા છે, અને એની અંદર આપણે શું કરીએ છીએ, આપણા વર્ડ્સ, આપણા શબ્દો, આપણા આઈડિયાઝ, આપણા મેથેમેટિક્સ, આપણા એજ્યુકેશનથી એને કોઈ પણ પેરામીટર, કોઈ પણ આયામની અંદર સમજવા જાય છે, જે સમજી નથી શકાતું કોઈ આયામમાં. આ એક કોન્ફ્લિક્ટ ઊભું કરે છે, મૂળભૂત કોન્ફ્લિક્ટ છે. આપણે એમ નથી કહેતા કે એનું લય છે ને આપણું લય એક કરી નાખીએ, એમ કોઈ નહીં કહેશે. પણ એને ગમે તે રીતે કોઈ પણ શબ્દ દ્વારા, કોઈ પણ માપદંડ દ્વારા, કોઈ પણ મેથેમેટિક્સ દ્વારા એને સમજવાની કોશિશ કરશું, જે વસ્તુ એ માપદંડમાં આવી જ નથી શકતું. હા હું કહું કે આ પહાડ સ્ક્વેર હોવો જોઈએ, તો આ તમને એમ લાગશે કે આ બધી બેકારની વાતો છે, આ પહાડ સ્ક્વેર હોવો જોઈએ. પણ હું કહું કે આ ભાઈ હા બહુ દુઃખી છે, હું કહું કે આ ભાઈ બહુ દુઃખી નથી, હું કહું કે આ ભાઈ બહુ દુઃખી છે, તો હું એની વાત નથી કરતો, હું મારી વાત કરું છું કે મારી નજરથી દુઃખી છે. હું એને કોઈ પેરામીટરમાં મૂકી નથી શકતો. તો આપણે જ્યારે આપણા ઇમોશન્સથી કોઈને જોઈએ છે, આપણા ભાવથી કોઈને જોઈએ છે, આપણે શું કરીએ છીએ, સ્ક્વેર પહાડ બનાવીએ છીએ. આ ભાઈ દુઃખી છે, આ જ આપણે કરીએ છીએ. આપણું આખી જિંદગી આમાં જ જાય છે, સ્ક્વેર પહાડો બનાવવામાં. અને હકીકત એવું છે કે ક્યાંય સીધી લીટી નથી. એટલે સીધી લીટી ખાલી આમ નહીં, પણ ઇમોશન્સની અંદર, સાયકીની અંદર ક્યાંય સીધી લીટી નથી. તો એ જ ઇમોશન્સ, એ જ સાયકોલોજી આપણે સીધી લીટીમાં હા સમજવા જાય છે. જ્યારે હું કહું કે મેડિટેશન ટેકનિક કરો, તો જે વસ્તુ સીધી લીટીમાં નથી આવી શકતી એને તમે સીધી લીટીમાં મૂકવા જાઓ છો. પકડાય છે તમે શું કરી રહ્યા છો? એ જ સ્ટ્રક્ચરને તમે રીઇન્ફોર્સ કરો છો, મજબૂત કરો છો, પ્રોબ્લેમ સ્ટ્રક્ચર. તો ક્યાંય સીધી લીટી નથી, સ્પેશિયલી સાયકોલોજીકલ રેલમની અંદર. હા માણસના સાયકોલોજીમાં તો ક્યાંય સીધી લીટી નથી. એટલે કોઈ દિવસ કોઈની જજમેન્ટ કરતા જ નહીં, કારણ કે એ વખતે તમે તમારું જજમેન્ટ કરો છો. હું કહું કે અત્યારે ગરમી છે, તો હું ગરમી છે એ વાત નથી કરતો, મારું નર્વસ સિસ્ટમને આ ગરમી લાગે છે એમ કહેવા માંગુ છું. મારું નર્વસ સિસ્ટમ વિશે હું વાત કરું છું. હા ગરમી છે એ નથી કહેતો,
તો મારું નર્વસ સિસ્ટમ કઈ પ્રકારનું છે એ હું વાત મૂકું છું તમારી સામે. વી લિવ ઇન અ નોન પેરામેટ્રિક વર્લ્ડ. જ્યોમેટ્રી ડઝ નોટ વર્ક ઇન નેચર. આપણા રાઇટ એંગલ્સ, આપણા ટ્રાયંગલ્સ, આપણા સીધી લીટીઓ, હા, એ કુદરતમાં કામ નથી આવતા. ત્યાં કોઈ માપદંડ કામમાં નથી આવતો. ને કુદરતને આપણે કમ્પાર્ટમેન્ટલાઇઝ ન કરી શકીએ. આપણે આપણી જાતને જ કમ્પાર્ટમેન્ટલાઇઝ કરીએ છીએ. બટ આર એજ્યુકેશન અપબ્રિંગિંગ હેઝ લેડ અસ ટુ અ સાયકોલોજીકલ પેરેડિમ. એક એવું ચોખ્ઠું, એક એવું સાયકોલોજીકલ ચોખ્ઠું આપણે બનાવ્યું છે આપણા એજ્યુકેશન, આપણી સોસાયટી, આપણે જે રીતે છોકરાઓને ઉછેરીએ છીએ. વેર વી ફીલ વી નો, હા, આપણને એમ થઈ જાય છે કે હું જાણું છું, આ કુદરતને જાણું છું, એના લોઝને હું જાણું છું, એ કઈ રીતે કામ કરે છે એ જાણું છું, જીવનને હું જાણું છું, હું એક્સપર્ટ થઈ ગયો છું. વી ફીલ વી નો. અને જાણી નથી શકાતું. હા, ઇવન તમે સાવ ડિઝોલ્વ થઈ જાય તો કોઈ જાણવા વાળું બચતું નથી ત્યાં. કોઈ દિવસ કોઈ જાણ્યું જ નથી આજની તારીખ સુધી. જાણી નથી શકાતું આપણું સ્ટ્રક્ચર ને એનું સ્ટ્રક્ચર. હા, બેઉને લયમાં લઈ આવી શકાય છે. તો વેન વી ફીલ વી નો, મને એમ લાગે કે હું આ ઝાડને ઓળખું છું, તો આ ઝાડ જે અરાજકતામાં, જે રીતે કુદરતે જે એની બ્યુટીમાં બનાવી છે, હું એને સ્ક્વેર કરી નાખું છું, રેક્ટેંગ્યુલર કરી નાખું છું, કારણ કે હું એને જાણું છું. આ જ સાયકોલોજી થઈને મારી આ સાયકોલોજી આપણે 70 વર્ષ આપણી આખી જિંદગી જીવી જાય છે. That paradigm we see square mountains, rectangular rivers, nadi, rectangular, haa, nadi ne odkhu chu, aatlu lambu chodu, jane ke ek rectangle banavi naikho, haa, Nile nadi ni, lambai ketli che, 3600 mile, barabar, samji gyo Nile nadi ne, 3600 mile bolu, koik bole Nile nadi, to hun kahun ke 3600 mile, samji gyo, ene rectangle banavi naikho, lamb chorus banavi naikhi, nadi ne. કુદરતમાં ક્યાંય લંબચોરસ તો છે નહીં, આ રૂમ લંબચોરસ છે. એન્ડ ધીસ ઇઝ ધ મેઇન કોઝ ફોર આર ડિસએન્ચાન્ટમેન્ટ. આપણે કેમ જીવનમાં દુઃખ થાય છે, આપણે કેમ જીવનમાં જે જોઈએ છે એ મળતું નથી, આપણો અપ્રોચ જ ખોટું છે. જે વસ્તુને ખોખામાં નથી બેસાડી શકાતું, જે વસ્તુને કોઈ રીતે નથી સમજી શકાતું, એને એ રીતે સમજવા જાય છે. વી આર ઓલ, આપણે આખી જીવન ટ્રાઇંગ ટુ સ્ક્વેર લાઈફ. ધીસ ઇઝ વોટ વી ડુ થ્રુ આઉટ આર લાઈફ, વી ટ્રાય ટુ સ્ક્વેર લાઈફ. વી આર લિવિંગ ઇન અ બિગ સાયકોલોજીકલ બબલ. અને આની લીધે એક આખી સાયકોલોજીકલ બબલ થઈ ગયું છે બધી બાજુ. કોઈને કંઈ સમજણ જ નથી, બધી બાજુ કેઓસ જ છે. કારણ કે જે નિયમથી ઇકોનોમિક્સને સમજવા જાય એ નિયમ ત્યાં કામ નથી લાગતા. હું કહું કે ભાઈ કાલે શેર માર્કેટ પડવું જોઈએ, તે પડતું નથી, વધી જાય છે. હા, હું કહું કે ભાઈ અનએમ્પ્લોયમેન્ટ સરખું થઈ જવું જોઈએ, તો અનએમ્પ્લોયમેન્ટ સરખું નથી થતું, બેરોજગારી સરખું નથી થતું. હું મારા બજેટ સ્પીચમાં કહી દઉં કે આ વર્ષે 5% છે, આવતા વર્ષે 3%, આવતા વર્ષે 8% થઈ જશે. કેઓસ છે બધી બાજુ. અને પ્રોબ્લેમ મારું ક્યાં છે કે જે રીતે એને સમજવું છે એ જીવતી વસ્તુ છે, એ બેરોજગારી જે અત્યારની આપણી સાયકોલોજીકલ હાલત છે જીવતી વસ્તુ છે. અને હું એને સ્ક્વેર કરવા જાઉં છું, એવા મોડલોથી સમજવા જાઉં છું, સ્ક્વેર છે. પોલિટિક્સ, સાયન્સ, આ બધી વસ્તુઓ હવે એના અંત સુધી આવી ગયા છે. આપણું આજુબાજુનું જીવન એ આમ એક્સપ્લોર થવાની તૈયારીમાં છે. હવે મનુષ્યનું સાયકોલોજી એક્સપ્લોર થવાની તૈયારીમાં જ છે. એને હવે આમ ખ્યાલ આવી ગયો છે કે જે કંઈ હું વાપરું છું અત્યાર સુધી એ કોઈ ઉપયોગમાં આવવાનું જ નથી, કંઈક નવી રીતે મારે આ બધી વસ્તુઓને જાણવી પડશે.
હવે હું એક સીધી લીટી દોરું, અને અહીંયા એક ફોર્સ મૂકું. સે આ ફોર્સની યુનિટ 4 છે. હા, અને અહીંથી આ આગળ વધે છે અને અહીંયા કંઈક પથ્થર છે, તો આને 4 યુનિટ લાગવા જોઈએ. હા, એ કોઝ એન્ડ ઇફેક્ટની થિયરી. તો હું કહું કે આટલી મહેનત કરું તો આટલું મને મળવું જોઈએ. હું જો 5 વર્ષથી 3 સ્ટેપ કરતો અને કંઈ ન થયું હોય, કોઝ એન્ડ ઇફેક્ટના રૂલ્સ ત્યાં લાગુ નથી પડતા. તો જીવનની અંદર કોઝ એન્ડ ઇફેક્ટના રૂલ્સ લાગુ પડે છે. આ સીધી લીટી ઉપર કોઝના ઇફેક્ટ, તમે સમજો છો મારી વાત? હા, હું એમ કહું કે ભાઈ મારા વાઇફનું બર્થડે ભૂલી ગયો, એનો જન્મદિવસ ભૂલી ગયો, તો આટલો જ ક્રોધ નીકળવો જોઈએ આ જ માપની અંદર, કારણ કે મેં તો આટલું જ હું ભૂલેલો હતો એટલે આટલું જ નીકળવું જોઈએ. બરાબર છે? તો એટલું જ નીકળશે? હા, નહીં નીકળે, કારણ કે ત્યાં આ સીધી લીટી નથી કામ કરતું. કોઝ ભલે જેટલા 4 યુનિટનું હોય પણ એનું ઇફેક્ટ 50 યુનિટનું આવે. તો જીવનની અંદર જે કોઝ એન્ડ ઇફેક્ટના નિયમ આપણે જોઈએ છે એ કામ નથી લાગતા. હું તમને કહી દઉં ભાઈ, 15 વર્ષ ગાયત્રી કરજો તો આ ઇફેક્ટ થશે, પણ ત્યાં કોઈ નિયમ લાગુ નથી પડતા. હવે જો હું બર્થડે ભૂલી ગયો અને હું કહું કે ભાઈ 4 યુનિટ જ ક્રોધ થવો જોઈએ, હવે અહીંયા તો 25 યુનિટ ક્રોધ થઈ ગયો, હું બર્થડે ભૂલતો નથી. હા, તો બાકીના જે 21 યુનિટ, આજનું સાયન્સ શું કહે છે? એબનોર્મલ બિહેવિયર. એને ક્લાસિફાય કરી નાખે છે એબનોર્મલ બિહેવિયર. હા, કેમ બધી વસ્તુઓને સીધી લીટીમાં આપણે રાખવાની આપણી જે આદત છે, આપણી સ્ટ્રક્ચર છે કે બધું કોઝ એન્ડ ઇફેક્ટ પરફેક્ટ રહેવું જોઈએ, એને એબનોર્મલ બિહેવિયરમાં ગણી નાખે. ડોક્ટરોને પૂછો, આ જરા એબનોર્મલ બિહેવિયરમાં ગણી નાખશે. આપણને ખ્યાલ આવશે કે એ એબનોર્મલ બિહેવિયરની અંદર જ બધું પડેલું છે. આગળ જશું તો જોશું. ને હવે દુનિયાની હાલત શું છે કે નવું જે કંઈ સાયન્સે શોધ કરેલું, જે કોઈ આપણા એક્સપર્ટ્સે શોધ કરેલું, એ ટેકનિક્સ કામ નથી કરતા આ કેઓસની અંદર, આ બબલની અંદર. એટલે હવે પાછળ જાય છે કે 2500 વર્ષ પહેલા બુદ્ધે શું કીધેલું, હા, આ યોગશાસ્ત્રએ શું કીધેલું. હા, કારણ કે અત્યારમાં ડિસએન્ચાન્ટમેન્ટ છે, એને અત્યારની જે હકીકત છે એમાં એ સ્વીકારી નથી શકતું, એની જોડે રહી નથી શકતું, એટલે પાછળ જાય છે. ને જાત જાતની ટેકનિકો નીકળે છે. 2500 વર્ષ પહેલા આને વિપશ્યના કીધેલું, NLP કીધેલું, EST કીધેલું, મૌનનું કીધેલું, સાયલન્સનું કીધેલું, પણ એ બધું શું કરે છે? જે અત્યારની હકીકતથી દૂર કેમ ભાગવું? આ હકીકતની જોડે જીવતા તમને નથી શીખડાવતો. તમે 1 કલાક મૌનમાં બેસો, 10 કલાક બેસો, મેક્સ નો ડિફરન્સ. આ હકીકત ની જોડે કેમ રહેવું, ને એ જ હકીકતમાંથી જ રસ્તો નીકળે. અને જાત જાતના નવા ટેકનિક્સ, સાયન્ટિફિક હિપ્નોસિસ, ક્રિએટિવ હિપ્નોસિસ, સેલ્ફ હિપ્નોસિસ. અને આ એક વસ્તુ જોવા જેવી છે કે આ જેટલા ટેકનિક્સ આ જે શીખડાવવા વાળો છે એ તમને શીખડાવે છે કે આ ટેકનિકથી તમારું નોર્મલ લાઈફ સારું થઈ જશે, એ પોતે તો નોર્મલ લાઈફ જીવતા જ નથી. જેટલા શીખડાવવા વાળા છે તમે જુઓ, કોઈ નોર્મલ લાઈફ જીવતા નથી. હા, એન્ડ ઓલ ધીઝ ટેકનિક્સ આર ટોટ બાય પીપલ હુ ટીચ પીપલ ટુ લીડ એન્ડ લીવ ઓર્ડિનરી લાઈવ્સ વિચ દે ડોન્ટ લીડ ધેમસેલ્વ્સ. હા, એ તમને એક રમકડું આપી દે ને તમે સંતોષથી રમકડા જોડે તમારા સુરંગમાં રમ્યા કરો. રોજ સવારે હું 1 કલાક ધ્યાનમાં બેસું છું, રમકડા જોડે તમારા સુરંગની જોડે તમે શાંતિ કરી લ્યો છો, બીજું કંઈ થતું નથી એની અંદર.
In the last 20 years, fragmentation is the key word of science. કેમ નાની નાની વસ્તુઓ પર વધારે ને વધારે ઇન્ફોર્મેશન ગોતવું, આ સાયન્સનું મોટો છે. જેમ મેં કીધું કે આ સુરંગમાં આપણે જીવીએ છીએ, તો એ બે ઇંચનું કઈ રીતનું સીનરી છે, શું છે? ડોક્ટર? હા, તો એ કયો ડોક્ટર? પગનો આટલો નીચેના ભાગનો ડોક્ટર, એ સૌથી રિચેસ્ટ ડોક્ટર ઇન ધ વર્લ્ડ. અને આ બધાની અંદર સામાન્ય બુદ્ધિ માટે ક્યાંય જગ્યા જ નથી રહેતી. There is no gap left in our brains, in our mind, in our psyche. Apna life ni andar kya hai samanya buddhi mate jagya j nathi rehti. Utarat mathu dukhe etle crossing no j goto. Samanya buddhi mate jagya nathi rehti. Ne aa baddi vastuo ni andar. Ek vyakti madva aave che to ene sensitivity thi nathi jotu. Tarat j ene classify kari nakhu chu. Ek classifying ni system che. Su kehe che ene. હા, એ માણસને જોઈ એટલે આ કાળીનો બાદશો મળવા આવ્યો. હા, એક સિસ્ટમ છે, આ કાળીનો બાદશો મળવા આવ્યો. હકીકતને કોઈ જોવા નથી માંગતું. આ ગુરુઓ તમને આવા રમકડા આપે. અને પ્રોબ્લેમ શું હતું કે એવું નહોતું કે બુદ્ધ વિપશ્યના આપ્યું એ ખોટું હતું, એકદમ સાચું હતું, પણ એ વિપશ્યના પ્લસ કોમન સેન્સ હતું, જે અત્યારે છે નહીં. હા, અત્યારે તો લેફ્ટ બ્રેઇન કોમન સેન્સથી બહુ આગળ વધી ગયું છે. હા, તો એ જે બ્રેઇન માટે એને વિપશ્યના આપ્યું, તો એ બ્રેઇન તો છે નહીં. તો જે બ્રેઇનને વિપશ્યના નથી કરવાનું, એ વિપશ્યના કર્યા કરે છે. તો એ કોમન સેન્સ વોઝ ટેકન ફોર ગ્રાન્ટેડ ઇન ધોઝ એન્શિયન્ટ ટેકનિક્સ. 2500 વર્ષ પહેલાના જે કોઈ પ્રયોગો હતા કે જે કંઈ યોગની, હા, એની અંદર સામાન્ય બુદ્ધિ હતું. આજે એ સામાન્ય બુદ્ધિ રહી નથી, સોફિસ્ટિકેટેડ બુદ્ધિ થઈ ગઈ છે. તો એની માટે કંઈક બીજું જોઈએ. આટલું પૂરું કરી નાખીએ. અને જીવન એક જંગલ છે, અને આપણી દ્રષ્ટિ એટલી બધી નેરો થઈ ગઈ છે કે આપણને ઝાડ જ દેખાય છે, કોઈને હવે જંગલ દેખાતું જ નથી. અને આપણું સ્ટ્રક્ચર જ એવું બની ગયું છે. તમે કહો કે હા, હું સમજી ગયો, જંગલ દેખાય જ, પણ એમ નથી દેખાતું. સ્ટ્રક્ચર ડઝ નોટ અલાઉ યુ ટુ સી ધ ફોરેસ્ટ, યુ ઓનલી સી ધ ટ્રીઝ. અને આખી જિંદગી ઝાડ ગણવામાં આપણે જાય છે, એક ઝાડ જોયું ને બીજું ઝાડ જોયું ને ત્રીજું ઝાડ ગણ્યા કરીએ. હા, રામદુલારે બાપુ હતા, એ બોમ્બે જાય એટલે એ અગાસી ઉપર ઉભા રહે, પછી એને પૂછો કે બસ હું ગાડીઓ ગણ્યા કરું છું, કેટલી બધી ગાડીઓ છે બોમ્બેમાં, એક ગાડી જાય છે ને બીજી જાય છે. આપણી એક એ શું કહેવાય, સટાયર કરતા હતા, આપણી એક તિખાશ, શું કહેવાય, કટાક્ષ. હા, આપણી કટાક્ષ કરતા હતા કે જીવન આપણે આમ ગાડીઓ ગણવામાં કાઢી નાખીએ છીએ. સી પીપલ ઇન જોબ્સ એઝ ઇફ ટુ લિવ યુ મસ્ટ ટ્રેન યોર બ્રેઇન્સ. આજને તમે નોકરી જોવો, હજી અહીંયા તો પહોંચ્યું નથી, પણ તમે બોમ્બેમાં જો, મારી ઓફિસ સવારે 7 વાગે ચાલુ થાય છે, બંધ થવાનો ટાઈમ નથી. 24 કલાક સ્ટ્રેન યોર બ્રેઇન્સ. તમારે આ જીવનની અંદર શું કરવાનું, તમારા બ્રેઇનને નીચવી નાખો. હા, એ જ એ આપણું જીવન બની ગયું છે. અને યુ મસ્ટ બી સ્માર્ટ અને સ્માર્ટર. હા, પર્સનાલિટી ફર્સ્ટ ક્લાસ હોવી જોઈએ. અને જેમ આ પર્સનાલિટી ને સ્માર્ટનેસ વધતું જાય, એમ હકીકત બહુ દૂર, કોમન સેન્સ તો બહુ દૂર ચાલ્યું જાય છે. હવે આ સ્માર્ટ લોકો વિપશ્યના કરે, પીએચડી લે ને પછી વિપશ્યના કરે, ઇટ્સ નોટ પોસિબલ. ઇન ઓલ ધીસ વી હેવ ફોરગોટન, વી નીડ ઇન્ટ્યુશન એન્ડ સેન્સિટિવિટી. હા, સેન્સિટિવિટીની આપણે વાત થઈ કે આ ઝાડ જોવું, તો એ ઝાડમાં શું ભાવ છે, શું હકીકત છે, આ ઝાડના આટલા ડાળખીઓ છે ને આ
કરેણનું ઝાડ છે એ નહીં, પણ એની સેન્સિટિવિટી શું છે, એનું ભાવ ને મારું ભાવ એક થઈ જાય, હા, એની અંદરની સ્થિતિ ને મારી અંદરની, ઈ સેન્સિટિવિટી. તો વી હેવ લોસ્ટ ધેટ સેન્સિટિવિટી, રહી નથી આપણી અંદર, અને એની લીધે આપણી પાસે ઇન્ટ્યુશન નથી. જીવન હર ક્ષણે શું કહેવા માંગે છે આપણને, જીવનની નાડી કઈ રીતે ધબધબે છે એ આપણે સમજી નથી શકતા. અને ક્વોલિટી ઓફ અવર સેન્સીસ ખલાસ થઈ ગયા છે. આપણા જે આંખ છે, કાન છે, સ્પર્શ લે છે, એ આમ એની ક્વોલિટી સાવ બગડી ગઈ છે. એનો પ્રોબ્લેમ નથી, આપણે એજ્યુકેશન એ પ્રમાણનું છે કે પહેલી વસ્તુ કે છોકરાઓના પાંચ ઇન્દ્રિયોને ખલાસ કરી નાખો. તો પહેલી વસ્તુ, વી મસ્ટ ગો બેક ટુ કોમન સેન્સ. હા, સામાન્ય બુદ્ધિમાં આપણો પાયો મજબૂત થવો છે, સામાન્ય બુદ્ધિ. અને એ સામાન્ય બુદ્ધિમાં જો આપણો પાયો મજબૂત થાય તો એમાંથી એક સારું જીવન નીકળી શકે એમ છે. અને એ જીવન કેમાંથી નીકળશે? હૃદયમાંથી, આ બ્રેનમાંથી નહીં, આપણા હૃદયમાંથી, આપણા ભાવમાંથી. ધી આર્ટ ઓફ નોટ વરિંગ, સ્ટોપ સ્ટ્રગલિંગ, સ્ટોપ ગેટિંગ ઓબ્સેસ્ડ ઓવર સ્મોલ ડિટેલ્સ એન્ડ સ્ટાર્ટ પેઇંગ અટેન્શન ટુ ઇન્ટરનલ ડિટેલ્સ, ટુ ઇમોશન્સ. એક એક ક્ષણે હું જે વાક્ય બોલું છું તો એની પાછળની હકીકત શું છે, એની પાછળની હકીકત શું છે. ડોન્ટ ક્લાસિફાય લાઈફ, એમાં સામાન્ય બુદ્ધિ નથી આવતી. એમ ન કહેતા કે આ ભાઈ દુઃખી છે, આ ભાઈ ખરાબ છે, આ ભાઈ આવા છે, એમ ન કહેતા. કારણ કે તમે તમારી શું વાત તે વખતે કરો છો એ જોવાની કોશિશ કરો. તમારી કઈ અંદરની ફેક્ટર તમે રિવીલ કરવા માંગો છો, કઈ બહાર નીકળે છે એ જોવાની કોશિશ કરો. તો એમાં કોમન સેન્સ છે, સામાન્ય બુદ્ધિ છે, આવા જ છે ને, આ તો આવું જ છે. તો તમે ક્લાસિફાય કરો છો, સ્ક્વેર માઉન્ટેન. રિયલ લિવિંગ ઇઝ બાય ટ્રાયલ એન્ડ એરર. હા, છોકરો ચાલતા શીખે તો પડીને જ શીખે, એવી રીતે જીવનની અંદર પડતા પડતા આપણે હવે શીખતા જઈએ છીએ. તો કોઈ ડિગ્રીથી કોઈ શીખતું નથી, કોઈ દિવસ કોઈ શીખ્યું નથી. જીવન જીવવું, હા, પડીએ ફરીથી ઊભા થાય, પડીએ ફરીથી ઊભા, ટ્રાયલ એન્ડ એરરથી આપણે જીવન, હા, જીવતા જીવતા. હવે મેડિટેશન ટેકનિક કઈ રહ્યા, હવે એની જરૂર નથી, હવે આગળ વધીએ. Not by obtaining a formal degree. Formal schooling may hinder your inner abilities. અને એક બાળક છે એની અંદર એટલી બધી શક્યતાઓ છે, સ્કૂલ શું કરે છે, એ શક્યતાઓને મારી નાખે છે, બીજું કંઈ નથી કરતું. એબીસી શીખડાવે છે, પણ એ જે અંદરનું પાવર છે, જે અંદરની શક્યતાઓ છે, જે એના અંદરના બ્રેઇન્સ જગાડવા જે અંદરની શક્તિઓ પડેલી છે, એ પછી કોઈ દિવસ જાગતી નથી. It may fill your head with a lot of abstractions about human behavior. Huh? જાત જાતનું હ્યુમન બિહેવિયરની આ જે સાયન્સીસ છે, હા, કે એને આમ પગ રાખો તો આમ હોવું જોઈએ, આમ આંખ કર્યું તો આમ હોવું જોઈએ, એ આમ બોયલો તો આમ હોવું જોઈએ, જાત જાતનું. આપણે PhD, પણ આમાં કોમન સેન્સ ક્યાંય નથી. એવી જ રીતે સ્પિરિચ્યુઆલિટી ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ ઇન લાઈફ. સૌથી સિમ્પલ વસ્તુ જીવનની અંદર સ્પિરિચ્યુઆલિટી છે. સમાધિ સૌથી સિમ્પલ વસ્તુ છે, એને સૌથી કોમ્પ્લિકેટેડ આપણે બનાવી નાખ્યું છે. અને જેવું મેડિટેશન ટેકનિક કરીએ એટલે વધારે કોમ્પ્લિકેટેડ બની જાય. ધ સેલ્ફ અપોઇન્ટેડ ગુરુઝ મેક અસ થિંક ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ. આ બધા ગુરુઓ, ઓહો, ક્યાં તમારે પહોંચવાનું છે. જર્ની ઓફ 1000 miles બિગિન્સ વિથ ધ ફર્સ્ટ સ્ટેપ. ભાઈ, વાય 1000 miles? એ અત્યારે જ છે. વાય 1000 miles? અત્યારે કેમ નહીં? અને તારી શું જરૂર પડી કહેવા માટે કે કેમ પગથિયું લેવું? તો દેર ઇઝ નો 1000 mile જર્ની. જો બની શકે તો એ એટલું સિમ્પલ છે કે અત્યારે જ બની શકે. અને ગુરુઓ શું કરે? રોમાંચ લઈ આવે.
તમને પકડવા માટે રોમાંચ લઈ આવે કે તમારું સાયકોલોજિકલ સ્ટ્રક્ચર આવું છે, તમારું અંદરની ડિઝાયર આવી છે, એ ડિઝાયરને શમવા માટે આ રીતનું કરવું પડે છે, એની માટે આ જાતનું તમે શું કહેવાય અપવાસ કરજો, આટલા અપવાસ કરજો, આટલું આ કરજો, આટલું આ મેડિટેશન કરજો, તો અંદરનું જે આ છે એ આમ થશે. હા, એક રોમાંચ બનાવ્યો. જે સિમ્પલ વસ્તુ છે એને રોમાંચક કેમ બનાવ? શબ્દોથી આખી યાત્રા સિમ્પલ છે, પણ થોથાઓ ને થોથાઓ ભરેલા છે એની ઉપર. રોમાંચક કેમ બનાવ? તો લાઈફ, ડોન્ટ મેક રોમેન્ટિસાઇઝ લાઈફ, કીપ લાઈફ સિમ્પલ. સિમ્પલિસિટીમાં બ્યુટી છે, રોમેન્ટિસિઝમમાં અગ્લીનેસ છે. અને સેન્ટિમેન્ટલાઇઝ કરે, એટલે તમે લગભગ જુઓ કે કોઈક ફોરેનર આવે ગુરુ પાસે, એટલે કે કે યુ સી કે વેન આઈ ડુ ધીસ આઈ કાન્ટ સી ધ થિંગ ક્લિયરલી. પછી ગુરુ કહેશે, હા પણ દેર મસ્ટ બી સમથિંગ ઇન યોર ચાઇલ્ડહુડ, એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ દેર મસ્ટ હેવ બીન સમ ટ્રોમા વિચ ઇઝ અફેક્ટિંગ ધીસ. આ કેમ રોમાંચક બનાવે છે? હા, એની માટે ગ્રુપ થેરપી વધારે રોમાંચક, એટલે એ ગ્રુપમાં જશે. તો આ જે સિમ્પલ વસ્તુને રોમાંચક ન બનાવો, એ રોમાંચક છે નહીં. નવલકથાઓ વાંચો, એ રોમાંચક છે. સ્પિરિચ્યુઆલિટી સિમ્પલ છે. અમે થોડું રોમાંચક બનાવ્યું છે, કોન્શિયસલી. મારે સવારે ફોન આવે જ જાય, મને કોન્શિયસ સ્લીપમાં આ દેખાણું. તાવડિયાજી આવ્યા ને આમ મને કહી ગયા. રોમાંચક, સિમ્પલિસિટી બહુ બોરિંગ લાગે છે, અને હકીકતે સાવ સિમ્પલ છે. કરવું પડે થોડુંક તમારા, મારું પણ, આપણા ઈગોને આપણે સેટિસ્ફાય કરવું પડે થોડુંક, કે આપણે કંઈક તો કરીએ છે. ખાલી શ્વાસ લેવાનું કહું, મેં જ્યારથી કીધું કે ભાઈ પ્રકાશ જેવું કંઈ છે નહીં. પહેલા લોકો ફોન કરે કે સવારે કોન્શિયસ સ્લીપમાં મને આ દેખાણું ને આટલું પ્રકાશ દેખાણું ને આમ દેખાણું, એટલે મારે પણ એને પ્રોત્સાહન આપવું પડે. હા બરાબર છે, આ અનુભવ બરાબર છે, આમ છે તેમ. એટલે પછી મેં એક દિવસ અહીંયા લેક્ચરમાં કીધેલું કે પ્રકાશ જેવું તો કંઈ છે જ નહીં. તો પછી બીજે દિવસથી ફોન આવવા માંડ્યા કે સવારના પોરમાં મને ડાર્કનેસ દેખાણું. યાત્રાને કેમ રોમાંચક બનાવો? યાત્રાને સર્જનાત્મક બનાવો, રોમાંચક ન બનાવો, સર્જનાત્મક બનાવો. કે નાની નાની વસ્તુમાં રિધમ ક્યાં છે, કઈ રીતે એમાં ડિઝોલ્વ થાય છે, નાની નાની જીવનની વસ્તુઓની અંદર, તો એ સર્જનાત્મક છે. હા, તો જ્યાં રોમેન્ટિસિઝમ છે ત્યાં ક્રિએટિવિટી નથી, સર્જનાત્મકતા નથી. તો શિષ્યને પકડવા માટે થોડું રોમાંચક બનાવવું પડે. અને કોઈ પણ ગુરુ હોય એ પોતાનું જ સિસ્ટમ જીવી શકે, એ ભલે ગમે તે સ્થિતિએ પહોંચેલો હોય, પણ એ ચોખામાંથી જ તમને જીવન સમજાવશે. એ તમારા અનુભવની કોઈ દિવસ વાત કરી જ નહીં શકે, ઇટ્સ નોટ પોસિબલ. એના જ ચોખામાંથી એ જોશે ને એના જ ચોખામાંથી તમારા અનુભવની વાત કરશે. ઇટ ઇઝ ઓલ ઇન ધી એન્ડ અ સાયકોલોજિકલ ગેમ. અહીંયા પૂરું કરીએ, સાંજે ફરીથી મળીએ. થેન્ક યુ. સપોઝિંગ આપણે દરિયા કિનારે ફરવા જાય અને ત્યાં રેતીમાં બેસીએ દરિયાની સામે, અને નક્કી કરીએ કે એક રેતીનો પહાડ બનાવવો છે, તો રેતી ભેગી કરીએ, થોડીક કરીએ,
પછી પહાડ બનતું જાય એમ વધારે રેતી ભેગી કરીએ, એમ ધીમે ધીમે એક રેતીનો પહાડ બની જાય. હવે એ પહાડ કયો આકાર લેશે ખબર નથી, એ કોઈ પણ આકાર લઈ શકે, છતાંય છે એક પહાડ, એક રેતીનો પહાડ. હવે હકીકતે મેં શું કર્યું છે, ખુરશી ગયો, થોડી રેતી ભેગી કરી, થોડી વધારે ભેગી કરી, એમ પહાડ બન્યું. તો હકીકત શું બને છે કે મેં એક એક રેતીનું કણ ભેગું કર્યું છે. જે પહાડ બને છે ભલે કોઈ પણ આકારનો હોય, કોઈ પણ શેપનો હોય, પણ એની અંદર જે બેઝિક સ્ટ્રક્ચર જે છે એ રેતીનું કણ છે. મેં ખાલી એકની ઉપર એક, એકની ઉપર એક, એકની ઉપર એક એમ ભેગા કર્યા છે. સાયન્સ આને પ્રોસેસ ઓફ આઇટરેશન, એડિંગ અપ, કોઈ પણ રેશિયોની અંદર આ 1+1 આપણે એડ કર્યું. એવી જ રીતે આખી યુનિવર્સની અંદર, આખું અસ્તિત્વની અંદર બેઝિક પેટર્ન એ રેતીના કણ જેવું છે. જે કંઈ બને છે એનું કંઈક એડિંગ અપ પ્રોસેસથી બને છે. આ જે કણ છે રેતીનું, એટલે કણ એટલે એક ખાલી દાખલો આપું છું તમને, પણ એ જે બેઝિક પેટર્ન છે એને સાયન્સે નામ આપ્યું ફ્રેક્ટલ, ધ ફ્રેક્ટલ જ્યોમેટ્રી ઓફ નેચર. તો સપોઝિંગ એક પહાડ બને છે, સે હિમાલયનો પહાડ, તો આ પહાડ કોઈ પણ શેપની અંદર હોય, કોઈ લંબચોરસની અંદર નથી, કોઈ સ્ક્વેરની અંદર નથી, કોઈ કોનની અંદર નથી, કોઈ રાઉન્ડ નથી, એને પોતાનું એક અરાજકતાની અંદર એક શેપ છે. એ શેપ આપણે નક્કી નથી કરી શકતા કયું શેપ છે, આપણને જે દેખાય છે એ શેપ છે. પણ એ પહાડની અંદર જે બેઝિક કણ છે એ એક જ શેપનું છે. આ સાયન્સની છેલ્લા 10-15 વર્ષની અંદર જે મોટામાં મોટી શોધ થઈ હોય તો આ છે કે કુદરતની અરાજકતાની પાછળ એક હાયર ઇન્ટેલિજન્સ છે. આ હાયર ઇન્ટેલિજન્સને એને નામ આપ્યું ધ ફ્રેક્ટલ. સપોઝિંગ એક પેટર્ન હોય, હવે આ કોઈ પણ એક પેટર્ન છે, પણ આ પેટર્ન ફિક્સ છે, એમાં કોઈ બદલાહત નથી થતો, કોઈ ચેન્જ નથી આવતો, પણ આ પેટર્નના એડિશનથી એક પહાડ બને છે. એમ બનતું બનતું એક પહાડ બને છે. તો પહાડ એક અરાજકતા જેવું લાગે છે, એની અંદર આ જે પેટર્ન છે એ ઓર્ડર છે, એ કુદરતની ઓર્ડરની વાત કરે છે. એવી જ રીતે એક ઝાડ હોય, તો ઝાડની અંદર એક બેઝિક પેટર્ન છે. આ એક બેઝિક પેટર્ન છે ઝાડનું. જ્યારે કોઈ પણ ઝાડ બને છે ત્યારે ખાલી આનું એડિશન જ બને છે. પેટર્ન એક જ રિપીટ થયા કરે છે, કુદરતની અંદર રેપિટેશન સિવાય કંઈ નથી. છતાંય જે ઝાડ બને છે એનું શેપ આપણે નક્કી નથી કરી શકતા. આ પેટર્ન આપણને ખબર છે કે આ પેટર્નના કોઈ રેશિયોના આઈટરેશન, કોઈ મલ્ટીપલથી આ ઝાડ બને છે, પણ આ ઝાડ કયા આકાર લેશે, કઈ ટાઈપનું બનશે એ નક્કી નથી કરી શકતા. તો
આ ઝાડ જે બને છે, જે અરાજકતા, એને કુદરતે નામ, આપણે સાયન્સે નામ આપ્યું કેઓસ. અને આ જે પેટર્ન રિપીટ થાય છે એને નામ આપ્યું ધ ફ્રેક્ટલ જ્યોમેટ્રી ઇન કેઓસ. પકડાય છે બધા? બહુ આમ સહેલું છે. તો કુદરતની અંદર સે નદી બને છે, કઈ પણ વસ્તુ બને છે, એ કોઈ પણ એક એકદમ સિમ્પલ ફ્રેક્ટલ નું, એકદમ સિમ્પલ પેટર્ન નું રેપિટેશન થાય છે ત્યાં બને છે. છતાંય જે વસ્તુ બને છે એ કઈ આકારનું બનશે, કઈ રીતનું બનશે આપણે કહી નથી શકતા, છતાંય એની અંદર જે બેઝિક પેટર્ન બધે સરખું છે. હવે આ વસ્તુ ખાલી ફિઝિકલ લેવલે છે એવું નથી, સૂક્ષ્મ લેવલે પણ આ જ વાત છે. હું જ્યારે ક્રોધ કરું છું, હા, તો એ ક્રોધની અંદર જે પેટર્ન્સ બને છે એ સિંગલ એક જ પેટર્ન છે. એ પેટર્નનું મલ્ટિપ્લિકેશન કે પેટર્નનું એડિશન કે પેટર્ન કોઈ રેશિયોમાં, કોઈ પ્રોગ્રેશનમાં આગળ વધે છે. એ ક્રોધની અંદર જે પેટર્ન છે એ ફિક્સ છે, એ ખાલી ડુપ્લિકેટ થયા કરે છે, રિપીટ થયા કરે છે. મને એમ લાગે કે મને આટલું બધું ક્રોધ આવ્યું, પણ એ ક્રોધની અંદર બેઝિક સ્ટ્રક્ચર સરખું છે, આટલું હોય કે આટલું હોય. ઉપર આવી જાઉં તડકો લાગતો. તો સાયકોલોજીકલ લેવલે મેં નક્કી કર્યું કે મારે ક્રોધ કરવો છે. આ અંદરનું કોઈ ઇન્ટેલિજન્સ, કોઈ વસ્તુએ નક્કી કર્યું કે મારે ક્રોધ કરવો છે. તો જે એનર્જી પાસ થતું હતું એ એનર્જીએ નક્કી કર્યું કે આ જાતની હું પેટર્ન લઈશ, આ જાતનું સ્ટ્રક્ચર બનીશ. આ પોઈન્ટ પકડાય છે? એ પછી ડ્યુપ્લિકેટ થયા કરે છે. એ જેવું ડ્યુપ્લિકેટ થાય છે એ જે પ્યોર એનર્જી છે એ ક્રોધમાં જવા માટે વધારે ને વધારે મજબૂર થાય છે. એ જેમ એ ડ્યુપ્લિકેટ થાય છે, એ જે પ્રોસેસ ઓફ ડ્યુપ્લિકેશન છે, છતાંય એનું બેઝિક સ્ટ્રક્ચર છે, જે બેઝિક એનો આકાર છે એ સરખું છે. હું પ્રેમમાં પડું તો પ્રેમની અંદર જે એનર્જી છે, પ્રેમનું આકાર લે છે, એ આકાર સરખું છે. હું આટલું બધું પ્રેમ કરું કે આટલું કરું, હા, એનું બેઝિક પેટર્ન સરખું છે. તાવડિયાજીએ કીધું કે આ જે અસ્તિત્વ બન્યું છે ભૂ ભુવ સ્વઃ, એ જે એનર્જીઝમાંથી બન્યું છે એ એનર્જીઝ આખો વખત ઇન અ પ્રોસેસ ઓફ લય એન્ડ પ્રલય, હા, એક્સપ્રેશન, પ્રગટ થવું, વિલીન થવું. બે મિનિટ. જ્યારે કઈ નતું, તાવડિયાજી કહે છે, એક રિધમ એન્ડ બેલેન્સની સ્થિતિ હતી. એ રિધમ એન્ડ બેલેન્સમાંથી ત્રણ શક્તિઓ, ત્રણ ફોર્સિસ, તમસ, રજસ અને સત્વ, એ નિર્માણ થયા અને બેલેન્સ તૂટ્યું અને એમાંથી કઈ ક્રિસ્ટલાઇઝેશનની પ્રોસેસ ચાલુ થઈ. આ જે બેલેન્સ તૂટવાનું અને બેલેન્સ બનવાનું એ પ્રોસેસ હર લેવલે ચાલુ રહ્યું. હા, થ્રી ફોર્સિસ, વાઇબ્રેશન્સ, એનર્જી, વાઇબ્રેશન્સ, એનર્જી, આમ એ વધારે ને વધારે સૂક્ષ્મતામાંથી વધારે ને વધારે ગ્રોસ થતું ગયું, વધારે ને વધારે પ્રગટ થતું ગયું. પણ
આ બધાની અંદર પ્રોસેસ એક જ હતું, ફ્રોમ રિધમ એન્ડ બેલેન્સ ટુ ઇમ્બેલેન્સ, ફ્રોમ રિધમ એન્ડ બેલેન્સ ટુ ઇમ્બેલેન્સ, ફ્રોમ રિધમ એન્ડ બેલેન્સ ટુ ઇમ્બેલેન્સ. આ જે પ્રોસેસ, એક જેમ આપણે રેતીના કણો ભેગા કરતા ગયા, હા, અને એક પહાડ આપણે દરિયા કિનારે બનાવ્યું, એ જ રીતે કુદરતે શું કર્યું કે આ બેલેન્સ ટુ ઇમ્બેલેન્સ, બેલેન્સ ટુ ઇમ્બેલેન્સ કરીને આ આખું સૃષ્ટિ બનાવ્યું. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? જે થ્રી ફોર્સીસની જે યાત્રા થઈ, બેલેન્સ ટુ ઇમ્બેલેન્સ ટુ મોર ઇમ્બેલેન્સ ટુ મોર ઇમ્બેલેન્સ, એટલે એક લેવલે જે ઇમ્બેલેન્સ થયું એ ફરીથી એનાથી લોઅર લેવલ માટે બેલેન્સ થયું. આ યાત્રા બેલેન્સ ટુ ઇમ્બેલેન્સ ચાલુ રહી. એ બેલેન્સ ટુ ઇમ્બેલેન્સ નું જે પેટર્ન છે એ બેઝિક સરખું છે, એ સ્વહમાં હોય ભૂમાં હોય. એ બેલેન્સ ટુ ઇમ્બેલેન્સ ની જે પેટર્ન છે ઇટ ઇઝ 1 2 3 5 6. આ પકડાય છે? તો જ્યારે એક એનર્જી નક્કી કરે છે કે મારે પહાડ બનવું છે, ત્યારે એ એક જાતનું પેટર્ન અપનાવે છે. એ એનર્જી એ પેટર્નમાં ક્રિસ્ટલાઇઝ થાય છે, જેમ આઈસ ટ્રેમાં આઈસ ક્રિસ્ટલાઇઝ થાય છે, હા, બરફ બને છે, એમ એ એનર્જી એ પેટર્નમાં ક્રિસ્ટલાઇઝ થાય છે. મારે પહાડ બનવું છે, આ એક ડિસિશન છે. ફ્રેક્ટલ મીન્સ અ ડિસિશન, ફિઝિકલ લેવલ, સાયકોલોજીકલ લેવલ, ટ્રાન્સડેન્ટલ લેવલ. તો એ એનર્જી નક્કી કરે છે કે મારે પહાડ બનવું છે, એ એનર્જી નક્કી કરે છે કે મારે ઝાડ બનવું છે, મારે નદી બનવું છે. એ જ એનર્જી જ્યારે સાયકોલોજીકલ પેટર્ન લે છે, ત્યારે એ નક્કી કરે છે કે મારે ક્રોધ બનવું છે, મારે પ્રેમ બનવું છે. આ પકડાય છે? તો જ્યારે તમે 1 2 3 5 6 કરો છો, ત્યારે તમે નક્કી કરો છો કે રિધમ એન્ડ બેલેન્સમાં જવું છે. એ રિધમ એન્ડ બેલેન્સનું પેટર્ન તમે અપનાવો છો. આ એક બેઝિક વાત છે કે તમે ખાલી શ્વાસ નથી લેતા 1 2 3 5 6. હર ક્ષણે તમે કયો છો કે એ જે ચિત્તી શક્તિ હતી, જે રિધમ એન્ડ બેલેન્સમાં હતું, જેમાં કઈ નહોતું, ધ ટોટલ વોઇડ, એ વોઇડમાં પાછું જવાનું તમે ડિસિશન લ્યો છો હર શ્વાસની સાથે. હા, અને આ ડિસિશન ફિઝિકલ, સાયકોલોજીકલ, સાયકિક, ટ્રાન્સડેન્ટલ, આ બધા લેવલે એક સાથે લેવાય છે. એટલે જ્યારે એમને તમને આ પેટર્ન આપ્યું, ધ 3SRB પેટર્ન, એની આટલી બધી મૂલ્યતા છે કે એના સિવાય કંઈ નથી આ અસ્તિત્વમાં, એના સિવાય કંઈ નથી. તો જ્યારે તમે શ્વાસ લ્યો છો રિધમની અંદર, તો તમે બહુ રસ્તામાં આગળ નીકળી ગયા છો. જે લોકો ભક્તિ યોગ કરે છે, મેડિટેશન કરે છે, ક્યાંય પાછળ રહી ગયા છે, કારણ કે તમે મૂળભૂત વાત પકડી લીધી. સમજાય છે? જે પતંજલિનું છેલ્લું સૂત્ર ના છેલ્લો ભાગ શું કહે છે? હા, ગુણા નામ પ્રતિ પ્રસવ ચિતી શક્તિ હતી. હા, ગુણસ વોન્ટ ટુ ગો બેક ટુ ધી ઓરિજિનલ સ્ટેટ ઓફ રિધમ એન્ડ બેલેન્સ. તો હર શ્વાસે તમે એ ગુણ ભલે ફિઝિકલ લેવલે કંઈક હોય, શરીર હોય, હાડ માસ હોય, એ ભલે સાયકોલોજીકલ લેવલે ક્રોધ હોય, પ્રેમ હોય, ભલે સાયકિક લેવલે કોઈ સિદ્ધિ હોય, એ ગમે એ પેટર્ન ની અંદર હોય, એ ત્રણ ગુણના લેવલે તમે કયો છો કે મારે ફરીથી રિધમ એન્ડ બેલેન્સમાં ચાલ્યા જવું છે હર ક્ષણે, હર શ્વાસે. તો તમે કંઈ પણ કરો છો, તમારી યાત્રા ચાલુ છે, યુ ડોન્ટ મિસ અ સિંગલ સેકન્ડ. એક ક્ષણ એવો નથી જાતો જ્યાં તમારી યાત્રા ચાલુ નથી. એની માટે કોઈ સ્પેશિયલ વસ્તુ કરવાની જરૂર નથી પડતી. તો તમારું સ્ટ્રક્ચર જે ટાઈપનું હોય, આ વસ્તુ તમે પકડી લીધી, 1 2 3 5 6 યાત્રા ચાલુ થઈ, ચિત્તી શક્તિ ઇતિ. તો એ જેવું 1 2 3 5 6 તમે બોલો છો, ગુણા નામ પ્રતિ પ્રસવ ચિત્તી શક્તિ ઇતિ, બસ પછી કઈ નથી, સ્ટેટ ઓફ રિધમ એન્ડ બેલેન્સ, નથિંગનેસ. અને એક એક શ્વાસની જોડે તમે આ નક્કી કરો છો, એક એક શ્વાસની જોડે આને તમે એડ કરો. જેમ રેતીના કણ આપણે એડ કરીને પહાડ બનાવ્યું, હા, એમ એક એક કોન્શિયસનેસનો કણ આપણે એડ કરતા જાય છે. ઇટ કીપ્સ ઓન એડિંગ અપ. તો તાવડિયાજીએ બહુ સરળ કરી નાખ્યું, છેલ્લું સૂત્ર લઈને તમને એનો છેલ્લો ભાગ તમને આપી દીધું, હર ક્ષણે કર્યા કરો.
હર શ્વાસે કર્યા કરો. યોગ સૂત્ર વાંચો કે કરો કે ન કરો એની જોડે કોઈ મતલબ જ નથી. પછી બહુ મેન્ટલ જિમ્નેસ્ટિક્સ કરવું હોય તો યોગ સૂત્ર એ વાંચીશું. ફાઇન્ડિંગ યોર નેચરલ સેલ્ફ સ્ટ્રક્ચર. તો આપણે જોયું કે આપણું સ્ટ્રક્ચર કઈ રીતે બન્યું. સવારના પોરમાં આપણે જોયું કે આપણું સ્ટ્રક્ચર કઈ રીતે બન્યું, કે જૂના જમાનામાં લોકો કઈ રીતે રહેતા હતા, તે વખત કઈ ટાઈપની સ્ટ્રક્ચર હતી, કેમ સોફિસ્ટિકેશન આવ્યું, આધુનિકરણ આવ્યું અને આખી આપણી સ્ટ્રક્ચર બદલાઈ ગઈ છે. હવે એ જે આપણું સ્ટ્રક્ચર છે એને શોધશું કઈ રીતે, એ સ્ટ્રક્ચર દેખાતું નથી. હું ક્રોધ કરું ત્યારે દેખાય છે, હા એ કઈ ટાઈપનું હોય દેખાય છે, એક એ સ્ટ્રક્ચર નથી દેખાતું, પણ એ આકાર ઉપરથી, ક્રોધના આકાર ઉપરથી હું નક્કી કરી શકું કે મારું સ્ટ્રક્ચર કદાચ આ ટાઈપનું હશે. હું જ્યારે ક્રોધ કરું છું હા તો એ ક્રોધના ચિહ્ન ઉપરથી હું નક્કી કરી શકું છું. તો આપણે કેમ શોધશું? લાઈફ ઇઝ ધી ઓનલી ટીચર ઓફ વોટ વેન્ટ રાઈટ એન્ડ રોંગ. જીવન સિવાય કોઈ ટીચર નથી, કારણ કે કોઈ પણ ટીચર એના સ્ટ્રક્ચર સિવાય કંઈ નહીં બોલી શકે. આપ સમજાય છે? અને જે તમારું સ્ટ્રક્ચર બનશે 1 2 3 5 6 1 2 3, તમારો પહાડ કોઈ બીજાના પહાડ જેવો નહીં હોય, સ્પેશિયલી તમારા ટીચર જેવો તો નહીં જ હોય. હા તમારું જે પહાડ બનશે એક એક કણ એડ કરીને, એ જે અવેરનેસના કણ તમે ભેગા કરો છો શ્વાસ લઈને, હા એ તમારું હશે. અને કોઈ ટીચર એ જોઈ નથી શકતું, કારણ કે એ પોતાના સ્ટ્રક્ચરમાંથી જોઈ શકે છે. તો લાઈફ ઇઝ ધી ઓનલી ટીચર. તમારે લાઈફ સિવાય ક્યાંય તમે શીખી નથી શકતા, કોઈ ગુરુ કામમાં નથી આવતો. અચ્છા હવે આપણું જે સ્ટ્રક્ચર અત્યારે છે એનું એક લક્ષ્ય કયું છે? કારણ કે એ સ્ટ્રક્ચર દેખાતું નથી, એના લક્ષ્ય ઉપરથી આપણે નક્કી કરવું પડે. તો એનું એક જે ડીપેસ્ટ લક્ષ્ય છે એ છે પ્રેડિક્ટેબિલિટી. હર ક્ષણે મારે એ નક્કી કરવું છે કે આવનાર ક્ષણ શું લઈ આવે છે. આ પકડાય છે? મારી આખી ટાઈપ શું છે કે કાલે શું થવાનું છે, ડીપલી ઇનગ્રેઇન્ડ ઇન માય સ્ટ્રક્ચર. આખું સાયન્સની પ્રયાસ, મેડિકલ સાયન્સ જો કે ઇકોનોમિક્સ જો, પોલિટિક્સ જો, ઓલ ફ્યુચર ઓરિએન્ટેડ. આપણું બેઝિક સ્ટ્રક્ચરનું ડીપેસ્ટ લક્ષણ શું છે? વી વોન્ટ ટુ પ્રેડિક્ટ ધ નેક્સ્ટ મોમેન્ટ, વી વોન્ટ ટુ પ્રેડિક્ટ ટુમોરો, કાલે શું થવાનું છે, પ્રેડિક્ટેબિલિટી. વી આર વિક્ટિમ્સ ઓફ પ્રેડિક્ટેબિલિટી. અને લાઈફ ઇઝ અ કેઓસ, લાઈફ ઇઝ અ કેઓસ. સે હું બહુ કન્ફ્યુઝડ હોઉં, મારામાં ખૂબ કન્ફ્યુઝન છે. શું કન્ફ્યુઝન છે? આને મેં વાંચેલું, આને આમ કીધું, ઓલાને મેં વાંચેલું, આને આમ કીધેલું. હવે ગુરુજીએ કહે છે કે શ્વાસની જોડે તો કંઈ ન થાય, કારણ કે બધું અપસેટ થઈ જાય. તાવડિયાજી કહે છે કે આમ શ્વાસ લ્યો તો આમ થાય, ઓલા કહે છે કે આમ થાય તો આમ થાય. તો આ બધું મેં ભેળ ભેગું કર્યું ને હું કન્ફ્યુઝડ છું. તો હવે હું શું કોશિશ કરું છું? એ કન્ફ્યુઝનમાંથી કંઈક રસ્તો કાઢવા માટે. હવે આ આપણું સ્ટ્રક્ચર છે, હા એ કન્ફ્યુઝન મને પ્રોબ્લેમ તરીકે દેખાય છે અને એ કન્ફ્યુઝન મારે રિઝોલ્વ કરવું છે, એ કન્ફ્યુઝન મારે દૂર કરવું છે અને ઝાડુ મારીને મારે કાઢી નાખવું છે. તો એ કન્ફ્યુઝનનું કોઈ સોલ્યુશન આપે મને, કોઈ કહે કે નહીં આ રસ્તો બરાબર છે, કોઈ કહી શકે છે કે આ રસ્તો બરાબર છે? એને પોતાને ખબર નથી, એ કહી દેશે તમને. તો આ જે કન્ફ્યુઝન જે છે, જરાક જો હું વિચારી લો તો હું જે કન્ફ્યુઝ છું, જે સ્ટેટ છે મારી કન્ફ્યુઝનની, જો હું એનું એને પ્રોબ્લેમ તરીકે ગણીશ તો આખી જિંદગી સેમાં જશે. એ પ્રોબ્લેમનું નિરાકરણ, એક પ્રોબ્લેમ કાઢીશ બીજું આવશે, બીજું આવશે ત્રીજું આવશે, એક એક પ્રોબ્લેમને હું સોલ્વ કરતો જઈશ ને મારું જિંદગી પૂરી થઈ જશે. એટલે મારે પ્રોબ્લેમ સોલ્વ નથી કરવા. આ કન્ફ્યુઝન જે છે
કૃષ્ણમૂર્તિ શું કે જસ્ટ સી ઇટ, પણ સી ઇટ ઇઝ નોટ સો ઇઝી. હા, કારણ કે ચોકઠામાંથી જ તમની આંખ લઈને તમે જોશો. હા, અને ચોકઠાની આંખ એવી છે કે એને પ્રોબ્લેમ તરીકે જોવા માટે. તો સેજ જો હું ઊંડે વિચારું તો હું એમ વિચારું કે કોઈક એવી ઇન્ટેલિજન્સ છે, કોઈક એવી શક્તિ છે જે મારા બ્રેનમાં કન્ફ્યુઝનને લઈ આવે છે. કન્ફ્યુઝન કેટલી